થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને બીકેનેશ ચેનલ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં પૂછતા તેમણે જણાવ્યું હતું કે થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલનું પાણી 6 દિવસ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે, જેને લઈને થરાદમાં પીવાના પાણીની સમસ્યા ન થાય તેના માટે 2 બોર ચાલુ કરી દેવામાં આવ્યા છે અને 10 ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે થરાદમાં નવા 4 ટ્યુબવેલ બોર બનાવવા માટેની મંજૂરી માંગી છે. તાત્કાલિક આ મંજૂરી મળી જાય તો થરાદ નગર માટે ભવિષ્યમાં કેનાલનું પાણી બંધ કરવામાં આવે તો પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય. સરહદી બનાસકાંઠા થરાદ વાવ અને સોયગામની અંદરથી પસાર થતી મુખ્ય નર્મદા જે કેનાલ છે, કેનાલની અંદર કામ કરવાનું હોય અને કેનાલની અંદર પાણી બંધ કરવામાં આવ્યું છે સૂત્ર દોરતી મળતી માહિતી મુજબ, ત્યારે થરાદ વાવ અને સોયગામ તાલુકાની અંદર જે મુખ્ય કેનાલ પસાર થઈ એના ઉપરથી તમામ જે ગામો છે, મોટાભાગના ગામો આ નર્મદા કેનાલના ઉપરથી જ પાણી પીવાને આધીન છે. અત્યારે આ પાણીને બંધ કરવાનો એક જ દિવસ થયો છે. આપણે દ્રશ્ય બતાવવાનો પહેલો પ્રયત્ન કરીશું, આપણે કે અમારા જે સહયોગી છે એમને બતાવવાનો પ્રયત્ન કરશે દ્રશ્ય બતાવવાને. આ જે મુખ્ય કેનાલ છે, મુખ્ય કેનાલની અંદર અત્યારે જે પાણીનો પ્રવાહ એક જ દિવસ થયો છે અને જે પાણી ઓછું થઈ ગયું છે આપ દેખી શકે છો દ્રશ્યની અંદર, જે ખેડૂતો દ્વારા મોટરો મૂકવામાં આવે છે આ મોટરો પણ અત્યારે બહાર દેખાય છે. હજી તો 5 દિવસ આ પાણીનો પ્રવાહ ધીમે ધીમે હજી ઓછો કરવામાં આવશે, એટલે 100% કહી શકાય કે જે થરાદ વાવ અને સોયગામ વિસ્તારના જે સરહદી વિસ્તારના જે ગામો છે એ તમામે તમામ ગામોને થરાદની મુખ્ય નર્મદા કેનાલ પસારથી મુખ્ય કેનાલમાંથી પીવાના આધીન લોકો પાણી છે. એટલે જે થરાદની જો વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ ટ્યુબવેલ બોરની વ્યવસ્થા કરવામાં નથી. છેલ્લા 5 દિવસ જો પાણી બંધ રહેવાનું છે અને પાણીનો પ્રવાહ ઘટી જવાનો છે તો થરાદ નગર તેમજ વાવ તાલુકાના જે ગામડાઓ આ નર્મદા આધીન પાણી પીવાના છે એમાં કદાચ ઘણી પણ મુશ્કેલીઓ પાણીને લઈને પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આજાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.